जाहेरात करवामां आवी छे। पीएम मोदी ट्वीट करीने आ अंगे माहिती आपी छे। तो दोढ़ वर्ष में 10 लाख भर्ती कराशे। प्रधानमंत्री नरेन्द्र मोदी आ मोटी जाहेरात करी छे। तमाम मंत्रालयों में भर्ती की जाहेरात करवामां आवी, ट्वीट करीने आ अंगेनी माहिती आपवामां आवी छे। तो प्रधानमंत्री नरेन्द्र मोदी सरकारनी मोटी भर्ती की जाहेरात करी छे। ब्रिजेश दोशी अमारी साथे फूललाइन पर जोड़ाई गया छे। ब्रिजेश, सरकारी नौकरीनी तैयारी करता लोको माटे आ वधु एक तक सामे आवी छे ने सौथी मोटी भर्तीनी जाहेरात करवामां आवी, दोढ वर्षमां 10 लाख भर्ती कराशे। बिल्कुल, प्रधानमंत्री जे छे आजे सवारे आ रिव्यू बैठक करी हती ने तेनी अंदर तेमणे जाहेरात करी छे के तमाम विभागोनी समीक्षा करवामां आवी छे। सरकारना जे विभागोनी अंदर खाली जग्याओ पड़ेली छे तेनी अंदर भर्ती करवानो निर्णय करवामां आव्यो छे ने 10 लाख ભરતીઓ સીધી રીતે કરવામાં આવશે। મિશન મોડ ઉપર આ ભરતીઓ થશે તે પ્રકારની વાત પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે। ઘણા લાંબા સમયથી વાત હતી કે સરકારની અંદર ઘણા પદ ખાલી છે પરંતુ ભરતી નીકળી નથી અને હવે ખુદ પ્રધાનમંત્રીએ આ સમીક્ષા કરી અને તેમણે જાહેરાત કરી છે એટલે આગામી 1.5 વર્ષ ડિસેમ્બર 2023 સુધીની અંદર 10 લાખ જે ભરતીઓ છે તે ભરતીઓ થવાની છે। એટલે જે યુવાનો છે જે સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે એક મોટી તક છે। સાથે જ આજે બપોર સુધીની અંદર સેનામાં જે ભરતી થવા માંગે છે, લશ્કરની અંદર ભરતી થવા માંગે છે તેમના માટે પણ જાહેરાત જે છે આજે કરવામાં આવશે। સેનાની અંદર ભરતી પ્રક્રિયાની પણ જાહેરાત થશે। અગ્નિપથ સ્કીમ હેઠળ સેનામાં જે યુવાનો દાખલ થવા માંગતા હોય તેમના માટેની પણ જાહેરાત જે છે આજે કરવામાં આવશે। એટલે બપોર બાદ તે જાહેરાત થશે પણ તેની પહેલા પ્રધાનમંત્રીએ પોતે એક મોટી જાહેરાત કરી છે। જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ।